જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું કક્ષા 2 વિષય હિન્દી પાઠ 11 ફૂલ. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 10 હમારે પક્ષી વિશે અભ્યાસ કર્યો, તો આજે આપણે અભ્યાસ કરવાનો છે પાઠ 11 ફૂલ. તો ચાલો જોઈએ પહેલું ફૂલ કયું આવે છે. પહેલું ફૂલ છે કમળ. તો તેમાં વાક્ય છે યહ કમલ હે. યહ કમલ હે એટલે કે આ કમળ છે. ત્યાર પછીનું બીજું વાક્ય છે કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હે. કમલ હમારા એટલે કે કમળ આપણું, રાષ્ટ્રીય ફૂલ હે એટલે કે રાષ્ટ્રીય ફૂલ છે. કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ત્યાર પછીનું વાક્ય છે યહ પાણી મેં ખેલતા હે. યહ પાણી મેં એટલે કે આ પાણીમાં, ખીલતા હે એટલે કે ઉગે છે, આ પાણીમાં ઉગે છે. વિદ્યાર્થી મિત્રો, કમળ એક એવું ફૂલ છે જે પાણીમાં ઉગે છે. ત્યાર પછીનું ફૂલ કયું આવે છે, શેનું ચિત્ર દેખાય છે તમને? ગુલાબ. તેમાં પહેલું વાક્ય છે યહ ગુલાબ હે. આ ગુલાબ છે. બીજું વાક્ય છે ગુલાબ ફૂલો કા રાજા હે. ગુલાબ ફૂલો કા એટલે કે ગુલાબ ફૂલોનો રાજા હે એટલે કે રાજા છે. ગુલાબ ફૂલોનો રાજા છે. ત્યાર પછીનું વાક્ય છે યહ હર મોસમ કા ફૂલ હે. યહ હર મોસમ કા એટલે કે આ બધી ઋતુનું ફૂલ હે એટલે કે ફૂલ છે. આ બધી ઋતુનું ફૂલ છે. વિદ્યાર્થી મિત્રો, ગુલાબ ફૂલોનો રાજા કહેવામાં આવે છે. ગુલાબ ઘણા બધા કલરના હોય છે, જેમ કે લાલ, ગુલાબી, કેસરી અને પીળા કલરના પણ હોય છે. ત્યાર પછીનું ફૂલ આવે છે સૂર્યમુખી. તેમાં પહેલું વાક્ય છે યહ સૂર્યમુખી કા ફૂલ હે. યહ સૂર્યમુખી એટલે કે આ સૂર્યમુખી કા ફૂલ હે નું ફૂલ છે. આ સૂર્યમુખીનું ફૂલ છે. બીજું વાક્ય છે યહ સૂર્ય કે સમાન દિખતા હે. યહ સૂર્ય કે સમાન એટલે કે આ સૂર્ય જેવું દિખતા હે એટલે કે દેખાય છે. આ સૂર્ય જેવું દેખાય છે એટલે તેનું નામ છે સૂર્યમુખી. ત્યાર પછીનું વાક્ય આવે છે ઇસમે સે તેલ નીકળતા હે. ઇસમે સે તેલ એટલે કે આમાંથી તેલ, નીકળતા હે એટલે કે નીકળે છે. સૂર્યમુખીના ફૂલમાંથી તેલ કાઢવામાં આવે છે. ત્યાર પછીનું ફૂલ આવે છે રાતરાણી. તેમાં પહેલું વાક્ય છે યહ રાતરાણી હે. આ રાતરાણી છે. ત્યાર પછીનું બીજું વાક્ય છે યહ સિર્ફ રાત કો હી ખીલતી હે. આ ફૂલ રાતના જ ઉગે છે એટલે તેનું નામ છે રાતરાણી. ત્યાર પછીનું વાક્ય છે ઇસકે ફૂલ વાતાવરણ કો સુગંધિત કર દેતે હે.
તેના ફૂલ વાતાવરણમાં સુગંધ ફેલાવે છે. ત્યાર પછીનું ફૂલ આવે છે ગલગોટો. તેમાં પહેલું વાક્ય છે યહ ગેંદા કા ફૂલ હે. આ ગેંદા એટલે કે ગલગોટો, આ ગલગોટાનું ફૂલ છે. ત્યાર પછીનું બીજું વાક્ય છે યહ ગુલાબી યા પીલે રંગ કા હોતા હે. યહ ગુલાબી એટલે કે આ ફૂલ ગુલાબી યા પીલે રંગ કા હોતા હે, અથવા પીળા રંગનું હોય છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે ઇસે હર મોસમ મેં દેખા જા સકતા હે. ઇસે હર મોસમ મેં એટલે કે આ બધી ઋતુમાં દેખા જા સકતા હે એટલે કે જોવા મળે છે. ગલગોટાનું ફૂલ બધી જ ઋતુમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ જોયું હશે ગલગોટાનું ફૂલ કેવું હોય છે, દડા જેવું ગોળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્નો કે ઉત્તર દે. તેમાં પહેલો પ્રશ્ન છે કિસ ફૂલ સે તેલ નિકાલા જાતા હે. કિસ ફૂલ સે તેલ નિકાલા જાતા હે? હા, સૂર્યમુખી. તો ચાલો તેમાં લખીએ આપણે સૂર્યમુખી. પ્રશ્ન બીજો, રાત્રાની કબ ખીલતી હે. રાત્રાની કબ ખીલે એટલે કે ક્યારે ઉગે છે? રાતના. તો ચાલો તેમાં લખીએ આપણે રાતકો. ત્રીજું વાક્ય છે હમારા રાષ્ટ્રીય ફૂલ કોણ સા હે. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? હા, કમળ. ત્યાર પછીનું ચોથો પ્રશ્ન છે સૂર્ય કે નામ કા કોણ સા ફૂલ હે. સૂર્ય કે નામ કા એટલે કે સૂર્યના નામ જેવું કયું ફૂલ છે? સૂર્યમુખી. તો ચાલો તેમાં લખીએ આપણે સૂર્યમુખી. અલગ શબ્દ પર ચોકડી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રણ શબ્દ આપ્યા છે. તેમાંથી કયો શબ્દ અલગ પડે છે તેની ઉપર આપણે ચોકડી કરીશું. તો પહેલો શબ્દ છે કમળ, બીજો ગુલાબ અને ત્રીજો તોતા. તો વિદ્યાર્થી મિત્રો, પેલા બે કમળ અને ગુલાબ બંને ફૂલ છે અને તોતા શું છે? પક્ષી. તોતા એટલે શું થાય? પોપટ. તો પોપટ છે પક્ષી છે, તો તે અલગ પડે છે. તો ચાલો તે શબ્દ પર આપણે કરીએ ચોકડી. ત્યાર પછીના શબ્દો જોઈએ. પહેલો શબ્દ છે મોર, ગેંદા અને કૌવા. મોર પક્ષી છે, ગેંદા એટલે શું થાય? ગલગોટો. અને કૌવા એટલે કાગડું. તો વિદ્યાર્થી મિત્રો, કયો શબ્દ અલગ પડે છે? હા, ગેંદા. તો ચાલો તે શબ્દ પર કરીએ આપણે ચોકડી. ત્યાર પછી જોઈએ, પહેલો શબ્દ છે ગાય, બીજો છે શુક્રવાર અને ત્રીજો છે બકરી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ગાય અને ત્રીજો શબ્દ બકરી, તે બે શબ્દ પ્રાણીના છે અને વચ્ચે છે તે વાર છે. તો ચાલો તે શબ્દ પર કરીએ ચોકડી. એટલે શુક્રવાર શબ્દ પર કરીશું આપણે ચોકડી. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 11 ફૂલ વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ 12 પેશેવર લોગ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.